નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 3 જુમો ભિસ્તી. જુમો એ વ્યક્તિનું નામ છે અને ભિસ્તી એટલે કે પખાલી અથવા તો મશકમાં પાણી ભરી લોકોને ઘેર પહોંચાડનાર, એટલે જુમો ભિસ્તી પાઠનો અભ્યાસ કરીશું. જુમો ભિસ્તી પાઠના લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એમનું ઉપનામ છે ધૂમકેતુ. અહીંયા તમે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનો ફોટો જોઈ શકો છો. તો તેમનો જન્મ 12/12/1892 થયો હતો અને તેમનું મૃત્યુ 11/3/1965 થયું હતું. તેમનું ટૂંકમાં તેમના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો. ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે. એટલે કે અમે ટૂંકી વાર્તાઓ જે છે એને એટલી સરસ રીતે પ્રસ્તુત કરી છે લોકોની આગળ કે તેમનું ધૂમકેતુ જે ઉપનામ છે એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ લાંબુ સ્થાન ધરાવે છે. એ દ્રષ્ટિએ તેમણે તણખામંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. એટલે કે એમણે જે પુસ્તકો લખ્યા છે તેમાંનું એક તણખામંડળ નામનું જે ગુજરાતી સાહિત્ય છે એ અલગ સ્થાન ધરાવે છે. ટૂંકી વાર્તા ઉપરાંત એમણે નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો પણ તેમણે આપ્યા છે કે ખેડ્યા છે. હવે આ પાઠનો ટૂંકમાં સાર જોઈ લઈએ કે આ વાર્તામાં આપણે શું અભ્યાસ કરવાનો છે કે શું ભણવાનું છે. તો આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રીની ભાવનાનું, હૃદયગમ નિરૂપણ થયેલું છે. જુમો પોતાના પાળાને સાચવીને રાખે છે, એને લાળ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે. તે જ રીતે પાળો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે. થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે. એટલે કે આ વાર્તા ખૂબ જ સરસ છે, તમને પણ વિદ્યાર્થી મિત્રો મજા પડે એવી આ વાર્તા છે જુમો ભિસ્તી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ રસભર વાર્તાને માણીએ અને તેને સમજીએ. શરૂઆત કરી પાઠની કે આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. તો આણંદપુર એ જુમા ભિસ્તીના ગામનું નામ છે કે આણંદપુરના એ ખૂણામાં, એટલે ગામનો જે ખૂણો હતો તેમાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાન. કેવા હતા? ઝૂંપડા જેવા. કેટલા મકાનો હતા? 3 મકાનો. પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. લક્ષ એટલે કે ધ્યાન. એટલે એના ઝૂંપડા એવા હતા કે કોઈ પણ એના દેખાવના કારણે, એના ઝૂંપડાનો દેખાવ જ એવો હતો કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી આવે અથવા જાય તો લોકોનું ધ્યાન તેની તરફ ખેંચતા હતા. એવા એ 3 ઝૂંપડા દેખાતા હતા. આગળ જોઈએ કે જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. તો અહીંયા કહ્યું છે કે જૂની ખખડધજ આંબલી. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કયા જૂની ખખડધજ. ખખડધજ એટલે ખૂબ જ જૂની હતી છતાં એ મજબૂત હતી. અહીંયા આ જે વૃક્ષ છે એ આંબલીનું છે. તો એ આંબલી જે છે એ જૂની અને મજબૂત હતી અને એ 3 મકાનોને, 1, 2 અને 3 જે ઝૂંપડાના મકાનો હતા એ 3 ઝૂંપડાઓને શું કરતી હતી? ઢાંકતી હતી. ત્યારબાદ આગળ કહ્યું છે કે ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં જુમા ભિસ્તીના 3 ઝૂંપડા છે ત્યાં અહીંયા જોઈ શકો છો ઘણી બધી માખો ઉડે છે. એટલે કે ગટરનું પાણી અહીંયાથી જઈ રહ્યું છે. એટલે ત્યાં ગટરની દુર્ગંધ, દુર્ગંધનો વિરોધી અર્થ થાય છે સુગંધ. તો તેની જે દુર્ગંધ છે એ ત્યાં છૂટતી હતી. અને જે દુર્ગંધ શબ્દ છે તેનો સમાનાર્થી અર્થ છે બદબુ અને વાસ અને ધૂળના ગોટા ઉડતા. એટલે ખૂબ જ પવન આવે ત્યારે ત્યાંથી ખૂબ જ પવનના કારણે ધૂળ ઉડતી અને એના ધૂળના ગોટા બનીને ઉડતા હતા. પતરાના
પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી ઠીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં કે અહીંયા પતરાના, પાટિયાના અને ગુણિયા, ગુણિયા એટલે કે આપણે જે દાણ આવે છે ભેંસોને ખવડાવવા માટે, એના જે કોથરા હોય તેને આપણે કંતાન પણ કહીએ છીએ, એવા કંતાન આ ત્રણેય વસ્તુને મેળવીને, એટલે કે પતરું, પાટિયું અને ગુણિયા એમ ત્રણેય ભેગા કરીને અનેક રંગી થીંગડા મારેલી, અને તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ કલર એમાં જોવા મળે છે, એટલે અનેક રંગી થીંગડા મારેલી ખડકી, ખડકી એટલે બારી એમની ખુલ્લી રહેતી। અહીંયા ચિત્રમાં પણ અત્યારે બારી કેવી છે, ખુલ્લી છે। અંદર એક ફાટેલ તૂટેલ સાદરી પર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય। તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે એ બારી જ્યારે ખુલ્લી રહેતી હતી ત્યારે અંદર ફાટેલી તૂટેલી સાદરી પર તમે ઝૂમો બેઠેલાને જોઈ શકો છો, અને તે અંદર જોઈ શું કરે છે, તો હોકો ગગડાવે છે। ઝૂમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયડા જોઈ લીધા હતા। એટલે કહે છે કે ઝૂમાએ સોના રૂપાના વાસણ, એટલે કે પહેલાં એ ખૂબ જ પૈસાદાર હશે એવું આપણે સમજી શકીએ છીએ, કે સોના રૂપાના વાસણ ક્યારે હોય, કે માણસ બહુ પૈસાદાર વ્યક્તિ હોય તો એની પાસે સોના રૂપાના વાસણ હોય, એટલે ઝૂમો પહેલાં ખૂબ જ ધનવાન વ્યક્તિ હતો। વાસણ એટલે કે સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી, એટલે કે ખૂબ જ ધનવાન હોવા પછી જ્યારે એ ગરીબ બની ગયો, એટલે કે ઠીકરાની ફૂટેલી હાંડલી સુધીનો એમણે સમય પસાર કર્યો હતો, અને એ સમયની અંદર તેમણે ખૂબ જ તડકા છાયડા જોયા હતા। તડકા છાયડા એટલે કે સુખ અને દુઃખ, આ રૂઢિપ્રયોગ છે, તડકા છાયડા જોવા એટલે સુખ દુઃખ જોવા, અને હાંડલી શબ્દનો અર્થ થાય છે કે નાની માટલી અથવા માટીનું પાત્ર। જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હતો। જ્યારે તેનો જન્મ થયો ઝૂમા ભીસ્તીનો, ત્યારે તે કેવો હતો, શ્રીમંત હતો। શ્રીમંત શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે ધનવાન, પૈસાદાર, તવંગર। ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફરે, એટલે કે ખૂબ જ લાડકો હતો, એટલે એને લાડ કરવા માટે લોકો એક હાથમાંથી બીજા હાથમાં લેતા હતા। એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળ્યો। જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો ધનવાન હશે, કે એને અત્યારે પણ સાંભળતું હશે કે 10 વર્ષનો થયો એ વખતે એ હાથી પર બેસીને પરણવા ગયેલો। અત્યારે સામાન્ય રીતે આપણે ઘોડા પર બેસીને પરણવા જતા જોઈએ છીએ, પરંતુ જે ઝૂમો ભીસ્તી હતો એટલા ધનવાન હતા કે કંઈક અલગ જ એમણે કર્યું હતું, અને એ ઝૂમો ભીસ્તી છે એ હાથી પર બેસીને પરણવા ગયેલો। એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો, અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ શોખ હોય, કે કોઈ પોપટ પાડે, કોઈ કૂતરો પાડે, કોઈ મોર પાડે, એમ અહીંયા ઝૂમો છે એણે શોખ માટે એક પાડો પાડેલો। આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝૂમો સાથે રહેતા, એટલે કે ઘણા બધા એમણે રંગો જોયા પછી, એટલે જીવનના રંગો જોયા પછી બંને વેણુ એ પાડાનું નામ છે અને ઝૂમો એ આપણા પાઠનું મુખ્ય પાત્ર છે, એ બંને સાથે રહેતા હતા, અને અનેક રંગો જોવા એટલે કે ઘણા બધા એમને અનુભવ થયા હતા। ત્યારબાદ વેણુ અને ઝૂમો સાથે રહેતા હતા। વેણુ નામ વિચિત્ર હતું, જે પાડાનું નામ વેણુ હતું એ વિચિત્ર લાગતું હતું આપણને અહીંયા, એટલે કે લેખકને પણ વિચિત્ર લાગતું હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે ઝૂમાને અનેક મિત્રો હતા। જ્યારે પૈસાદાર હતો એ ઝૂમો ભીસ્તી ત્યારે એના ઘણા બધા મિત્રો હતા, તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું, એટલે એનો કોઈ મિત્ર હશે સાહિત્ય રસિક, સાહિત્યનો પ્રેમી એમનો હિન્દુ મિત્ર હતો, એણે પાડાને વેણુ એવું સુંદર નામ આપ્યું હતું। પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે પાડાને વેણુ એવું નામ કોણે આપ્યું હતું, તો ઝૂમા ભીસ્તીનો સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ એને વેણુ એવું નામ આપ્યું હતું। પછી તો એ ચાલ્યું, એટલે જે વેણુ નામ હતું એ બધા એને વેણુ કહીને જ બોલાવતા હતા, એટલે નામ ત્યારથી જ ચાલ્યું। ઝૂમો લક્ષાધિપતિ હતો,
એટલે લાખોપતિ કહીએ, ભિખારી બની ગયો. જે લાખોપતિ હતો માણસ ધૂમો, એ અત્યારે કેવો બની ગયો હતો? ભિખારી બની ગયો. વળી ચડ્યો પાછો પડ્યો, પૈસા કમાયો પણ ખરો, પછી પાછા ગતા રહ્યા રૂપિયા, એટલા માટે કહે છે કે પાછો પડ્યો. અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એટલે કે આજે એટલો બધો ગરીબ બની ગયો છે કે એવા તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેવાનો વારો આવે છે, અને એવા તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં એનો આજે બધો સામાન સચવાઈ રહે છે. એકમાં વેણું બંધાતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એક ઝૂંપડાની અંદર એ વેણુંને બાંધવામાં આવતો હતો, અને સામે ઝૂમો છે. તો ઝૂમો આ જે બારી ખુલ્લી રહેતી, તો બંને વેણું અને ઝૂમો એ આખો દિવસ એકબીજાને જોયા કરતા હતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું, ત્રીજું જે ઝૂંપડું હતું એમાં ઘાસ ભરવામાં આવતું હતું વેણું માટે. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટળ્યા. એના જીવન ઝૂમાના જીવનની અંદર એને ઘણા મિત્રો આવ્યા ગયા મળ્યા અને રહેતા રહ્યા. માત્ર ઝૂમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. એટલે કહે છે કે ઘણા બધા મિત્રો આવ્યા અને ગયા, પરંતુ ઝૂમો અને વેણું એ બંને બાળપણથી જ આજ સુધી અખંડ. શબ્દનો વિરોધી અર્થ થાય છે ખંડિત. એટલે આજે પણ એમની મિત્રતા અખંડ રહી છે, એટલે કે એમની મિત્રતા તૂટી નથી. આજ હવે વેણુંની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝૂમો સવારના 5 વાગ્યામાં નીકળતો. શું કહે છે કે આજે ઝૂમો છે એ હવે વેણુંની પીઠ ઉપર મોટી મોટી મશક, મશક એટલે કે પાણી ભરવાનું ચામડાનું સાધન. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય છે આ શબ્દ, કે મશક શબ્દનો સમૂહ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે કે મશક ભરીને ઝૂમો સવારે 5 વાગે નીકળતો. કેટલા વાગે? સવારે 5 વાગે નીકળતો. વેણુંની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય ને ઝૂમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. એ વેણુંની ઘંટડી વાગતી હોય ધીમે ધીમે સવારના પહોરમાં, અને ઝૂમો એકાદ ગઝલ કે ગીત ગાતો ગાતો લલકારતો એટલે ગાતો ગાતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. એટલે કે જ્યાં જ્યાં એમણે પાણી ભરવાનું નક્કી કર્યું હોય એ બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ એટલે કે ઝૂમો અને નોકર એટલે કે વેણું બંને કામ પત્યા બાદ એ પાછા વળતા. ઝૂમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે, અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો ખાતો આવતો હોય, પાળા માટે લીધા હોય એમ. તો કહે છે કે અહીંયા નોકર અને શેઠ બંને બધું કામ પૂર્ણ કરી પાછા વળતા ત્યારે ઝૂમો ખરીદી કરતો, તો એમાં કઈ ખરીદી કરતો? તો એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી લીધી હોય એ પોતાના માટે, પોતાના શાક બનાવવા માટે. અને બધ ભરીને ગદબ, ગદબ શબ્દનો સમાનાર્થી થાય છે રજકો, કે એક પ્રકારની વનસ્પતિ કહીએ આપણે એને, ઢોરને ખવડાવવા માટેની. કે એ લઈને જતો હોય અને વેણું છે એ પાછળથી એ ગદબને ખાતો ખાતો આવતો હોય. તો આટલું વસ્તુ એ ખરીદતો હતો. આ હંમેશાની ખરીદી, દરરોજ આ પ્રમાણે એ ખરીદી કરતો હતો, કે એક પૈસાના ગાજર બહુ તો ટામેટા કે ભાજી લે, અને વેણું માટે ગદબ ખરીદી. આ હંમેશાની ખરીદી હતી. આ જીવનને આટલું કામ, એટલે આખું જીવન એમણે આ જ કામ કરવાનું હતું અને આ જ કામ કરતા હતા. એથી વધુ ક્યારેય કરવું નહીં, કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ગ્રાહક હોય એમાંથી તો એમાંથી ઘટે તો બીજાને ગ્રાહક થવા કહેવું નહીં. આ ઝૂમાનો નિયમ હતો કે આટલું જે કામ કરતા દિવસભરનું, કે સવારે 5 વાગે ઉઠવાનું, પાણી ઘરે ઘરે પાણી ભરી દેવાનું, ત્યારબાદ શાકભાજી અને વેણું માટે ગદબ ખરીદવાનું, ત્યારબાદ
જે નિયમો હતા એ જોઈએ, તે કોઈ પણ વધુ કામ આપે આટલું કામ પૂરું થઈ જાય એથી વધુ કામ ક્યારેય કરવાનું નહીં, અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, કોઈ આથી વધારાનું કામ આપે પાણી ભર્યા સિવાયનું તો વધારે કામ લેવું નહીં. ને ગ્રાહક એટલે કે ગ્રાહક હોય તેમાંથી કોઈ ગ્રાહક ઘટી જાય તો બીજાને ગ્રાહક થવા કહેવું નહીં. આ એમનો નિયમ હતો જુમાનો. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડ્યા વગર. અને ચિત્રમાં તમે જોઈ શકો છો કે જુમો પોતાનું કામ પૂરું કરે એટલે સાંજ સુધી એ હોકો ગગડ્યા વગર. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે જુમો છે એ હોકો ગગડાવી રહ્યો છે કે પી રહ્યો છે. અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. એટલે જુમો જ્યારે હોકો ગગડાવતો હોય ત્યારે હોકાનો જે અવાજ આવે ગુડ ગુડ ગડ ગડ ગડ, એ અવાજની અંદર એના સંગીતમાં એ લીન એટલે મગ્ન કે તલ્લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો. એટલે કાન આગળ માખો બેસે મોં પર તો એ કાનથી ફફડાવીને માખોને ઉડાડતો અને આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. એટલે કે નોકર શેઠ એટલે કે જુમો અને નોકર એટલે કે વેણું એ બંને બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને જોયા કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આ જુમા બેસતી પાઠ આપણે જોયો. હવે આગળનો જે પાઠ છે એ આપણે બીજા ભાગની અંદર જોઈશું. આભાર. અસ્તુ.